નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે આગળ જે આપણે વાત કરી હતી કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે એક એમસીક્યુ ની સિરીઝ શરૂ કરવાના છે, તો આ એનો પાર્ટ 1 છે. તો આપણે પહેલા ઓવરઓલ વાત કરી લઈએ કે આપણે કઈ રીતે કામ કરીશું. તો હું તમને દરેક ચેપ્ટર્સ ના, આપણા 16 ચેપ્ટર છે, તો દરેક ચેપ્ટર ના તમને બે વિડીયો મળશે. તો એક વિડીયો ની અંદર હું તમને કન્સેપ્ટ સમજાવીશ અને ટેક્સ્ટબુક ના આપણા જે એમસીક્યુ છે, તમારી પાસે ટેક્સ્ટબુક હશે એના જે એમસીક્યુ છે એને કવર કરીશું, અને બીજા વિડીયો ની અંદર અત્યાર સુધીમાં બોર્ડમાં પૂછેલા જેટલા બી એમસીક્યુ છે એને આપણે ફટાફટ સોલ્વ કરીશું. તો દરેક ચેપ્ટર ના તમને ટોટલ બે વિડીયો મળશે અને 16 ચેપ્ટર ના મળી અને ટોટલ 32 વિડીયો તમને એમસીક્યુ સિરીઝ ની અંદર મળશે. અને એ તમને દર રવિવારે એનો એક પાર્ટ અમે પબ્લિશ કરીશું સવારની અંદર, એટલે તમારે રેડી રહેવાનું, એક્સ્ટ્રા કોઈ ટાઈમ કાઢવાની જરૂર નથી. રવિવારના સમયે ફ્રી પડો ત્યારે એને જોજો. એ 15-17 મિનિટની અંદર તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને હું તમને શીખવાડીશ કે 1 મિનિટની અંદર એમસીક્યુ ને કઈ રીતે સોલ્વ કરાય છે. તો ચલો આપણે શરૂ કરીએ. આજે હું તમને ધોરણ 10 નું જે બીજું ચેપ્ટર છે બહુપદીઓ, એની અંદરથી બોર્ડ એક્ઝામ ની અંદર 4 એમસીક્યુ પૂછાય છે. તો એ 4 એમસીક્યુ કેવા કેવા કન્સેપ્ટ પર પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું. હું તમને ટેક્સ્ટબુક ના એક એક એમસીક્યુ ને સોલ્વ કરીને બતાવું છું અને એની સાથે સાથે એના કન્સેપ્ટ પણ તમને સમજાવતો જઉં છું. તો ચલો આપણે જોઈએ. મેં અહીંયા બોર્ડ પર લખીને રાખેલા છે. તો અહીંયા એક પહેલો એમસીક્યુ એવું કહે છે કે સુરેક બહુપદી P(x) = 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો આ રીતનો જ્યારે બી એમસીક્યુ આવે, P(x) બરાબર આપેલું છે ને, તમારે શૂન્ય શોધવાનું છે. તો તમારે સિમ્પલી શું કરવાનું, 7x - 3 એટલે કે જે P(x) આપ્યો હોય એના બરાબર શું લઈ લેવાનું, 0. માટે 7x બરાબર શું થશે, આ 3 સામે જશે તો +3 થઈ જશે, માટે x બરાબર 3/7. તો આ તમારો આન્સર છે અને આ તમારું શું છે, શૂન્ય. તો તમારે ઓપ્શન ની અંદર આ આપેલું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો આવો કોઈ બી એમસીક્યુ હોય કે જેની અંદર તમારે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું હોય, તો તમારે સિમ્પલી એના બરાબર 0 લઈ લેવાનું અને તમારે એક્સ ની કિંમત શોધી કાઢવાની. એક્સ ની જે કિંમત આવે એ તમારું શું થશે, શૂન્ય થશે. બીજો એમસીક્યુ જોઈએ કે ત્રિઘાત બહુપદી P(x) બરાબર X³ - X ને ખાલી જગ્યા શૂન્યો છે. શૂન્યોની સંખ્યા શોધવાની છે, તમારે શૂન્ય નથી શોધવાના. તો કેટલા શૂન્યો છે, તો આની અંદર તમારે જોવાનું કે P(x) જે આપેલું છે, ગમે તે આપેલું હોય, X ની મહત્તમ ઘાત કેટલી છે. તો અહીંયા X ની મહત્તમ ઘાત કેટલી દેખાય છે, 3. તો આના શૂન્યોની સંખ્યા પણ કેટલી થશે, 3. સિમ્પલ છે. હવે કોઈ બી બહુપદી આપી હોય, તમને દ્વિઘાત બહુપદી આપી હોય, 4 ઘાત વાળી બહુપદી આપી હોય, ગમે તે બહુપદી આપી હોય, તમારે ખાલી X ની ઘાતની મહત્તમ ઘાત જોવાની કે X ની વધારેમાં વધારે ઘાત કેટલી છે. તો આની અંદર 3 છે, તેના શૂન્યોની સંખ્યા પણ કેટલી થશે, 3 થશે. P(x) બરાબર 3x - 2 - x² X અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. તો કેટલા ભિન્ન બિંદુઓમાં X અક્ષને છેદે, તો એની માટે તમારે શૂન્યો શોધવા પડે કે એના શૂન્યો કેટલા હોય. તો શૂન્યોની સંખ્યા શોધવા માટે તમારે શું કરવું પડે, તો આપણે આગળ જ વાત કરી કે તમારે મહત્તમ ઘાત જોવાની P(x) ની. તો P(x) ની અહીંયા મહત્તમ ઘાત કેટલી છે, 2 છે. તો તમારો જવાબ અહીંયા પણ કેટલો આવશે, 2, કે X અક્ષને 2 ભિન્ન બિંદુઓમાં છેદે. ચાલે, ઈઝી. ચોથું જુઓ, 3x² - 5x - 2 ના શૂન્યોનો સરવાળો. હવે શૂન્યોના સરવાળા માટેનું આપણી પાસે સૂત્ર છે, α + β - -b/a. તમે ટેક્સ્ટબુક ની અંદર જોયું હશે. તો આની અંદર દેખો, a ની જગ્યાએ આપણે શું છે, 3 છે, b ની જગ્યાએ શું છે, 5 છે, અને c ની જગ્યાએ શું આપેલું છે, આપણને - b આપેલા છે. હવે આપણા સૂત્ર પ્રમાણે આપણે જો ગણતરી કરીએ, અહીંયા દેખો b ની જગ્યાએ શું છે, 5 છે, અહીંયા ઓછા કરી અને 5 લખું, અને a ની જગ્યાએ કેટલા આપ્યા છે, આપણને 3 આપેલા છે, એટલે મેં અહીંયા લખું 3. તો તમારો 2 શૂન્યોનો સરવાળો શું થશે, -5/3. આવું ગમે તે પૂછે, તમને શૂન્યોનો સરવાળો પૂછે, શૂન્યોનો ગુણાકાર પૂછે, આ બધા ઇક્વેશન તમને આપેલા છે, પણ એનો કન્સેપ્ટ શું છે કે તમારે a b અને c શોધી કાઢવાના અને આપણે ઇક્વેશન ની અંદર તમારે શું કરવાના, એના જવાબ મૂકી દેવાના, એટલે તમને સીધો જ એનો જવાબ મળી જશે. અને આવા એમસીક્યુ બોર્ડ ની અંદર પૂછાય છે, તો તમને એ કામ લાગશે. પાંચમો એમસીક્યુ છે કે P(x) = 3x - 5 x∈R નો આલેખ ખાલી જગ્યા છે. હવે આ બહુપદી કેવી છે, દ્વિઘાત બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે કે સુરેખ છે, તો આ સુરેખ બહુપદી છે. તો સુરેખ મતલબ એનો આલેખ કેવો બને, રેખા. શું બને, રેખા. તો આવું ગમે તે હોય, દ્વિઘાત બહુપદી હશે તો એની માટે અલગ આવશે, ત્રિઘાત બહુપદી હશે તો એની માટે અલગ આવશે. તમારા ટેક્સ્ટબુક ની અંદર એ બધા આપેલા છે કે કોના આલેખ કેવા હોય, પણ અહીંયા તો સુરેખ છે એટલે એનો આલેખ બી શું આવશે, રેખા આવશે.
તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ. અહીં એક છઠ્ઠો ક્વેશ્ચન છે કે એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી, તો તેનો આલેખ. હવે કોઈ દ્વિઘાત બહુપદીને એક બી વાસ્તવિક શૂન્ય ના હોય તો તમારે યાદ રાખવાનું કે એનો આલેખ એક્સ અક્ષને ક્યારે છેદે ના, એનો આલેખ એક્સ અક્ષને ક્યારે ના છેદે. તો આને કોઈ બી વાસ્તવિક શૂન્ય નથી, મતલબ એનો આલેખ શું આવશે, એક્સ અક્ષને છેદે નહીં. જો એના બે વાસ્તવિક શૂન્ય હોય તો એનો આલેખ બે વખત એક્સ અક્ષને છેદશે, ત્રણ વાસ્તવિક શૂન્ય હોય તો ત્રણ વખત છેદશે. મતલબ તમારે યાદ રાખવાનું કે કોઈ બી દ્વિઘાત બહુપદીને વાસ્તવિક શૂન્ય ના હોય તો એનો આલેખ એક્સ અક્ષને ના છેદે. હા, વાય અક્ષને છેદતો હોય પણ એક્સ અક્ષને ના છેદે. આકૃતિ પ્રમાણે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખને ખાલી જગ્યા શૂન્ય હોય તો એનો એ જ કન્સેપ્ટ છે કે એક આકૃતિ આપેલી છે. હવે આકૃતિની અંદર તમારે જોવાનું કે એક્સ અક્ષને કેટલી વાર છેદે છે. આ તમારી એક્સ અક્ષ છે અને આ તમારી વાય અક્ષ છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષમાં એક્સ અક્ષને કેટલી વાર છેદે છે, અહીંયા દેખો, એક વાર, બે વાર, ત્રણ વાર અને ચાર વાર. તો ટોટલ કેટલી વાર છેદે છે, ચાર વાર. તેના શૂન્યોની સંખ્યા કેટલી હશે, ચાર. આપણે આગળ વાત કરીએ કે વાસ્તવિક શૂન્ય, આના વાસ્તવિક શૂન્ય કેટલા થશે, ચાર થશે, એટલા માટે ચાર વાર છેદે છે. તો છે સિમ્પલ. હવે બહુપદી x નો વર્ગ ઓછા 4x વત્તા 3 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા છે. હવે શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર આપણી પાસે શું છે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય a. આ એનું ઇક્વેશન છે. હવે આની અંદર દેખો, a ના સ્થાને શું છે, 1 છે, અહીંયા કશું નથી તો શું લેવાનું, 1. b ના સ્થાને શું છે, -4. c ના સ્થાને શું છે, 3 છે. હવે આપણા સૂત્ર પ્રમાણે આપણે શેની જરૂર છે, c બાય a. તો c બરાબર શું છે, 3, અને a બરાબર શું છે, 1. તો અહીંયા મેં લખીશ 3/1. હવે 1 તો આપણે લખતા ના હોય એટલે તમારો જવાબ શું આવશે, 3. હવે દેખો નવમો ક્વેશ્ચન છે કે a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7, d બરાબર 11 થી મળતી પ્રમાણિત દ્વિઘાત બહુપદી કઈ છે. હવે પ્રમાણિત દ્વિઘાત બહુપદી પહેલા તો તમને ખબર હોવી જોઈએ, પ્રમાણિત દ્વિઘાત બહુપદી નું સ્વરૂપ શું છે, ax નો ઘન વત્તા bx² + cx વત્તા d બરાબર 0. હવે આની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે, a, b, c અને d ની કિંમત મૂકી દેવાની છે. આ પ્રમાણિત સ્વરૂપ છે. તો આપણે પ્રમાણિત દ્વિઘાત બહુપદી આના પરથી બનાવી હોય તો તમારે શું કરવું પડે, a ની જગ્યાએ મેં 3 મૂકું તો 3x નો ઘન, b ની જગ્યાએ શું મૂકું, 5, તો 5x નો વર્ગ, c ની જગ્યાએ મેં શું મૂકું, 7, તો 7x, અને d ની જગ્યાએ મેં શું મૂકું, 11 બરાબર 0. તો આ મારી રેડી થઈ ગઈ પ્રમાણિત બહુપદી. તો આ જે 9 ક્વેશ્ચન છે એ ટેક્સ્ટબુક ના છે અને ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે. તો ટોટલ આની અંદરથી 4 MCQ પૂછાશે બોર્ડની પરીક્ષાની અંદર. હવે નેક્સ્ટ જે આપણો વિડીયો આવશે, નેક્સ્ટ વિડીયો આવતા રવિવારે જ્યારે બી પબ્લિશ થશે, તો હું તમને બોર્ડની એક્ઝામની અંદર જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે અત્યાર સુધીમાં તે તમામે તમામને કવર કરી અને તમને સોલ્વ કરીને બતાવીશ 1 મિનિટની અંદર. તો આ ક્વેશ્ચન તો કરવાના જ છે, આની પર તો ધ્યાન આપવાનું છે, પણ પેલાને બી તમે જોજો કન્ટિન્યુઅસલી. તમે આને જો સિરીઝને જોતા રહેશો, હું તમને ચેલેન્જ આપું છું, તમને 50 માંથી 50 માર્ક્સ અપાઈને જ રહીશ, ભલે ને પછી ગમે એટલા અઘરા MCQ આવે તો બી આપણે એને 1 મિનિટમાં સોલ્વ કરવાની ટ્રીક શીખીશું. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એને લાઈક કરી દેજો. આપણે 500 લાઈકનું ટાર્ગેટ મૂકીએ છીએ અને મને આશા છે કે આવતા રવિવાર સુધીમાં તમે ટાર્ગેટને પૂરું કરી લેશો. ટાર્ગેટ પૂરું થશે તરત જ આપણે વિડીયોને પબ્લિશ કરી દઈશું. પણ હા, જો ટાર્ગેટ નહીં પૂરું થયું હોય તો એ રવિવારે વિડીયો નહીં આવે, એના પછીના નેક્સ્ટ રવિવારે આવશે. એટલે લાઈક કરવાનું ના ભૂલતા. તમે લાઈક કરશો તો મારું પ્રોત્સાહન વધે છે અને આગળ આગળ આવા ને આવા કંઈકને વિડીયો તમને આપતો રહીશ. બીજી વાત કે તમારી આસપાસ કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેને આવી રીતે કંઈક શીખવાની ધગસ હોય, કાં તો ટ્યુશન ના જતા હોય અને મેથ્સના MCQ કેવી રીતે સોલ્વ કરવાની એને ખબર ના હોય, તો એવા વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો, જેથી કરીને એ સિરીઝને જોશે અને શીખી શકશે. આ ફ્રી ઓફ કોસ્ટ છે, આમાં તમારે કોઈ ચાર્જ આપવાનો હોતો નથી. તો એ લોકોને બી જાણ કરો, જેના લીધે આપણી એક કમ્યુનિટી મોટી બનશે. હવે આ શીખ્યા પછી તમે ટ્રાયલ કરો ઘરે આ બધા જ MCQ ફરીથી કરવાનો. તમારી પાસે પ્રેક્ટિસ બુક હોય કાં તો બીજું કોઈ બી મટીરિયલ હોય તો એની અંદરથી MCQને સોલ્વ કરવાનો ટ્રાય કરો. નેક્સ્ટ વખત આનો પાર્ટ 2 જ્યારે બી આવશે આ ચેપ્ટરનો, ત્યારે તમારે એ ક્વેશ્ચન તમને કઈ બી હોય તો તમારે કમેન્ટ્સની અંદર અમને જણાવવાનું છે કે આ જગ્યાનો આ કોઈ ક્વેશ્ચન છે, કાં તો પછી તમે WhatsApp પર ફોટોગ્રાફ કરીને બી તમે મોકલી શકો છો.
તો અમે જ્યારે એનું સોલ્યુશન બનાવીશું લાસ્ટ ની અંદર, ત્યારે તમારા જે છે એ કમ્બાઈન ક્વેશ્ચન નો આપણે કવર કરીશું. દર ચાર ચેપ્ટર ખતમ થશે એટલે તમારા ક્વેશ્ચન ને અમે સોલ્વ કરીને બતાવીશું અહીંયા, તો એનો બી તમને બેનિફિટ્સ મળશે. તો તમે જો ઓવરઓલ જોડાયેલા રહેશો તો આની અંદર તમને ઘણો બધો ફાયદો મળવાનો છે, તમારું કોઈ નુકસાન નથી, ખાલી તમારું ઇન્ટરનેટ યુઝ થવાનું છે. તો આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.